નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. હવે આજના લેક્ચરમાં સ્વાધ્યાય 10.2 કે જે હોમવર્કમાં આપ્યું હતું, ક્વેશ્ચન નંબર 1, 2, 3 અને 6, બરાબર આ ચાર દાખલાનું આપણે સોલ્યુશન જોઈએ છીએ. સ્વાધ્યાય 10.2 હોમવર્ક સોલ્યુશન ક્વેશ્ચન નંબર 1. બિંદુ ક્યુ માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે. આગલા કન્સેપ્ટ પ્રમાણે જ છે. આકૃતિ દોરો એટલે ખ્યાલ આવે. બિંદુ ક્યુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ, આનો મતલબ એવો થયો કે વર્તુળ દોરો, એની બારે બિંદુ ક્યુ છે કે જેમાંથી આપણે સ્પર્શક દોરવાનો છે. નાની જ આકૃતિ દોરું છું. આ કેન્દ્ર ઓ, એની બારે કોઈક બિંદુ ક્યુ, એ ક્યુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ, અહીંથી હું સ્પર્શક દોરું તો આ સ્પર્શકની લંબાઈ, માન લે અહીંયા સ્પર્શ બિંદુ એ છે, તો જો સ્પર્શકની લંબાઈ કેટલી હતી? 24 સેમી. અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર, એટલે કેન્દ્રથી આ બિંદુનું અંતર આવ્યું, કેટલું આપ્યું છે? 25. તો હું કીધું વર્તુળની ત્રિજ્યા શોધો. ત્રિજ્યા એટલે આ કહેવાય આર, એ આપણે શોધવાની છે. જાણીએ છીએ એ પ્રમાણે ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય. ત્રિકોણ મળી ગયો. ત્રિકોણ કેવો છે? કાટકોણ ત્રિકોણ છે. ખૂણો એ કાટખૂણો છે. તો પાયથાગોરસનો પ્રમેય લગાડીએ, લખીએ કે ત્રિકોણ ઓ એ ક્યુમાં ખૂણો એ કાટખૂણો છે, તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણખોણ થશે ઓ ક્યુ. હંમેશા વર્તુળમાં યાદ રાખવાનું, વચ્ચે હોય જ કર્ણ હોય, અથવા તો ટેકનિકલ કહીએ કે કાટખૂણ, જે કાટખૂણો હોય એની સામેની બાજુ હંમેશા કર્ણ હોય. તો ઓ ક્યુનો વર્ગ એના બરાબર ઓ એનો વર્ગ વત્તા એ ક્યુનો વર્ગ. જે જાણતા હોય એ મૂકી દઈ, નથી જાણતા એ મળી જશે. ઓ ક્યુ 25નો વર્ગ એના બરાબર ઓએ, ઓએ એટલે હું છે તો આર ને, તો ઓએની જગ્યાએ લખી શકાય આરનો વર્ગ પ્લસ એ ક્યુ 24નો, 25નો વર્ગ 625, 576 આ બાજુ આવે, તો 625 - 576 બરાબર આર સ્ક્વેર. 625માંથી 576 જાય તો 49, એના બરાબર આર સ્ક્વેર. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો આર બરાબર 7 સેમી. ઇટ્સ ધ ફાઇનલ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. શું કીધું એમાં? આકૃતિ 10.11, એટલે આકૃતિ આપણે કંઈક આપેલી છે, એ દોરું છું.
નાના વર્તુળ ન દોરી શકાય આપણા ગીતા. આ કોઈ વર્તુળ આપેલું છે, કેન્દ્ર ઓ છે. આ એક ત્રિજ્યા છે, આ બીજી ત્રિજ્યા છે. અહીંયા ક્યુ નામ આપેલું છે, અહીંયા પી છે. અહીંથી સ્પર્શક દોરેલા છે. બંને સ્પર્શકો ટી બિંદુ આગળ છેદે છે. હવે તમને આ ખૂણો આપ્યો છે 110 અંશ. તો કીધું છે આકૃતિમાં ટીપી અને ટીક્યુ, ટીપી અને ટીક્યુ એ શું છે? ઓ કેન્દ્રવાળા વર્તુળના ખૂણો પી ઓ ક્યુ 110 બને એવા સ્પર્શકો છે. તો ખૂણો પીટી ક્યુ ખાલી જગ્યા છે, ખૂણો પીટી ક્યુ. ખૂણો પીટી ક્યુ ગોતવાનો છે. જોજી પી ટી ક્યુ એટલે આ માપ જોઈએ છે. એમને આવડી જાય, ખબર જ છે સામસામના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. આ 110, તો આ કેટલું હોય? 70. એમસીક્યુમાં પૂછાય, બરાબર. ગણતરીમાં કાંઈ ના હોય, આવડી જાય એમને મજ. એના પછીનો નેક્સ્ટ. ક્વેશ્ચન નંબર 3. જો ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પી માંથી દોરેલા સ્પર્શકો પી એ અને પી બી વચ્ચે 80 અંશનો ખૂણો રચાતો હોય તો ખૂણો પી ઓ એ બરાબર ખાલી જગ્યા છે. અમે સમજાવ્યો તો દાખલો એ જ છે, ફરીથી કરી દઈએ છે. ઓ કેન્દ્રવાળા વર્તુળ, તો હાલો એક વર્તુળ દોર નાખીએ કે જેનું કેન્દ્ર કોણ છે? ઓ. ને બિંદુ પી માંથી દોરેલા સ્પર્શક, એટલે અહીંયા કોઈક બિંદુ પી, અહીંથી એક સ્પર્શક આપણે દોરીએ. આ પી એ સ્પર્શ બિંદુ, બીજો સ્પર્શક આ પી બી, આ બી જે છે એ સ્પર્શ બિંદુ. હવે શું કીધું? પી એ અને પી બી વચ્ચે 80નો ખૂણો રચાતો હોય, પી એ અને પી બી વચ્ચે એટલે અહીંયા 80નો ખૂણો હોય, તો ખૂણો પી ઓ એ શોધો. પી ઓ એ એટલે કે અહીંયા માપ જે છે એ ગોતવાનું છે. આપણે જાણીએ છીએ પ્રમાણે આપેલા ત્રિજ્યા દોર નાખ્યા. આ તો ત્રિજ્યા કહેવાય, હંમેશા લંબ હોય. આ એ ત્રિજ્યા કહેવાય, એ પણ લંબ હોય. કયો ખૂણો માંગો છે? પી ઓ એ એટલે એ વચ્ચે લીટો દોરવો પડશે, રેખાખંડ. આ ગોતવાનો છે. આવડે 80 હોય આખું, તો સામેનું આ કેટલું હોય? 100. આપણે તો 100 ના અડધા જોઈએ છીએ, તો કેટલું આવે? 50. ક્લિયર? ક્વેશ્ચન નંબર 6, લાસ્ટ ક્વેશ્ચન હોમવર્કનો.
વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે. તો વર્તુળની ત્રિજ્યા શોધો. જો પેલા આકૃતિ દોરીએ, આવડે એવું જ છે વર્તુળના કેન્દ્રથી. તો પેલા તો વર્તુળ દોર નાખી. આ વર્તુળ કે જેનું કેન્દ્ર ઓ, કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા, એટલે અહીંથી મન લઈ કે 5 સેમી અંતરે કોઈ બિંદુ એ, અંતર કેટલું છે 5 સેમી, બિંદુ એ થી દોરેલા સ્પર્શકની લંબાઈ, અહીંથી તમારે સ્પર્શક દોરવાનો છે. સાહેબ આમ નીચે દોરી કે ઉપર દોરી, ગમે એ બાજુ દોરો, આપણે ઉપર દોરીએ. સ્પર્શકની લંબાઈ કેટલી આપી? 4 સેમી. આ સ્પર્શ બિંદુ પી લઈ લઈએ. તો વર્તુળની ત્રિજ્યા શોધો. વર્તુળની ત્રિજ્યા એટલે આ કહેવાય. તો કાટખૂણો બનાવે, જસ્ટ સિમ્પલ પાયથાગોરસનો પ્રમેય લગાડો. ત્રિકોણ કયો? ઓપીએ. ખૂણો પી કાટખૂણો છે, તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ કોણ થશે? તો કે ઓએ. કાટખૂણાની સામે હોય કર્ણ હોય. ઓ એ નો વર્ગ એના બરાબર ઓપી નો વર્ગ પ્લસ પી એનો. ઓ એ 5 નો વર્ગ, ઓપી એટલે ત્રિજ્યા છે, તો શોધવાનું છે. પી એ 4 નો વર્ગ, 5 નો વર્ગ 25, 16 બાજુ આવે. 25 માંથી 16 જાય તો 9, એના બરાબર આર સ્ક્વેર. આર સ્ક્વેર બરાબર 9 આવ્યા. વર્ગ દૂર કરવો હોય તો બંને બાજુ વર્ગમૂળ લઈએ, તો આર બરાબર 3 સેમી. ક્લિયર? ચારે ચાર દાખલાનું સોલ્યુશન કરાવી દીધું. આઈ હોપ બધાના સાચા હશે. બરાબર, જેને ખોટા પડ્યા છે તો એ પણ જોઈ લે ક્યાં મિસ્ટેક છે. બરાબર, સારો, રાખશું. હેવ અ નાઇસ ટાઈમ. જય સ્વામિનારાયણ.